Om Jai Jai Namostu Namostu Namo Arantanam Namo Siddhanam Namo Ayariyanam Namo Ajayanam Namo Lohe Savasanam Dina Bhuvan Me Saar Vitarag Vigyan शिवकार नमो त्रियोग समारिके छढाला नामक ग्रंथ दौलतराम जी द्वारा रचित गुरुदेवजी जे के तथा गागर मां सागर भरी दीधू छे। નાનું સમય સાર છે। પાંચમી ઢાળમાં આપણે 12 ભાવનાની ચર્ચા કરી રહ્યા છે। ત્રણેય દિવસથી આપણે શું કોની ચર્ચા કરી રહ્યા છે? 12 ભાવનાની। આજે આ 12 ભાવનાનો એક લાસ્ટ સ્વાધ્યાય છે। આપણે જોયું કે જગતમાં કોઈ પણ નિત્ય નથી, બધું કેવું છે? અનિત્ય છે। કોઈ અનિત્ય છે એટલે કોઈ શરણભૂત નથી, અશરણ છે, અને એની સામે મારો શુદ્ધાત્મા એક જ શરણ છે। પછી જોઈએ કે સંસાર કોનું નામ છે? સંસાર કોઈ પરદ્રવ્ય સંયોગનું નામ નથી, પણ આત્માથી ખસવું, આત્માનું વિસ્મરણ થવું, એનું નામ સંસાર છે। ત્રણ ભાવના થઈ, ચોથી કઈ જોઈ હતી આપણે? ચોથી કઈ આવે છે? એકત્વ। એકત્વમાં શું કહે છે? મેં મારા સ્વરૂપને ક્યારે છોડ્યું નથી, હું મારા સ્વરૂપથી ક્યારે ચ્યુત થયો નથી, હું મારાપણે છું, એ એકત્વ ભાવના કહે છે। અને હું પરપણે નથી થયો એ કઈ ભાવનામાં કહે છે? અન્યત્વ ભાવના। એટલે એકત્વ ભાવનામાં અસ્તિથી વાત કરી અને અન્યત્વ ભાવનામાં નાસ્તિથી વાત કરી। બે દ્રવ્ય જે જુદા જુદા છે તે ક્યારે એક થઈ શકે? જેમ દૂધ અને પાણી એક દેખાય પણ ક્યારે એક થયા નથી, એમ આત્મા અને શરીર કેવા છે? જુદા જુદા છે। આપણને ગુરુદેવશ્રી તો ઘણું સૂક્ષ્મ તત્વ આપ્યું કહે છે ને કે ભાઈ શરીરની તો શું વાત કરી, હું એક સમયની રાગની પર્યાય વાળો પણ નથી થયો, અને રાગની પર્યાય વાળો તો નથી થયો પણ એક સમયની નિર્મલ પર્યાય જેટલો પણ હું નથી, એટલો હું નથી, એક સમયની નિર્મળ પર્યાય જેટલો પણ હું, એટલે કેવળ જ્ઞાનની પર્યાયથી પણ હું કેવો છું? હું મોટો છું, મહાન છું। કારણ કે કોઈ પણ પર્યાય હોય કેટલા સમયની છે? ખ્યાતિ બેન, એક સમયની હને, અને હું ક્યારનો? અનાદિ અનંત છું। આગળ જઈએ તો અન્યત્વ ભાવના પછી કઈ આવી હતી? અસુચિ ભાવ, અસુચિ। શરીર કેવું છે? અશુચિ, મલમૂત્રથી ભરેલું છે અને અશુદ્ધિનું ખાણ છે, અને આત્મા કેવો છે? શુદ્ધિથી ભરેલો છે અને જ્ઞાન આનંદથી ભરેલો છે, અનંત ગુણનો ભંડાર, અનંત ગુણનો સુખનો સાગર છે, પવિત્ર છે, શુચિ છે, નિર્મલ છે। પછી આશ્રવ ભાવનામાં જોયું તું કે રાગાદિ પરિણામ એ કેવા છે? રાગાદિ પરિણામ અપવિત્ર છે, અશુચિ છે, જડ છે, અને સ્વયં તો ન જાણે પણ બીજાને પણ ન જાણે। આશ્રવમાં ઘણું ડિટેલમાં આપણે જોયું હતું ને, બધા ભેદ પ્રભેદ ને બધું જોયું હતું આપણે। પછી સંવર, કારણ આશ્રવનો નિરોધ કોણ કરે? સંવર, અને સંવર પ્રગટ થતા આશ્રવનો શું થઈ જાય છે? નિરોધ થાય છે। આપણે ગઈકાલેના ભેદ પણ જોયા હતા, બધા સંવરના 57 ભેદ ડિટેલમાં જોયું હતું આપણે, અને સંવર પૂર્વક જ શું થાય? સંવર પૂર્વક જ નિર્જરા। પછી નિર્જરાના પણ આપણે ઘણા બધા ભેદ જોયા હતા, સકામ, અકામ, સવિપાક, અવિપાક, દ્રવ્ય નિર્જરા, ભાવ નિર્જરા, અને 11 સ્થાન જોયા હતા કે કેવી રીતે ત્યાં અસંખ્યાત ગુણી નિર્જરા થાય છે, અને એ બધું આપણે ડિટેલમાં જોયું હતું।
કઈ સાચી નિદ્રા, કોને સાચી નિદ્રા કહેવાય, કોને સાચી નિદ્રા થાય એ પણ આપણું સ્વરૂપ આપણે જોયું હતું. અને આ કાલે આપણે નિર્જરા ભાવના સુધી થયું હતું. કેટલા નંબરની ભાવના? નિર્જરા 9. હવે અંતિમ ત્રણ ભાવના રહી. કઈ ત્રણ ભાવના? લોક ભાવના, બોધી દુર્લભ ભાવના અને ધર્મ ભાવના. ત્રણ ભાવના બહુ ઇમ્પોર્ટન્ટ ભાવના છે, અંતિમ ભાવનાઓ. લોક ભાવનામાં શું કહે છે? લોક આપણે ક્યાં રહીએ છે? આપણે લોકમાં રહીએ છીએ, હે ને? અને લોક, લોકની આજુબાજુ બધું શું છે? અલોક છે. તમને ખબર છે આ અલોકની વચ્ચે જે લોક છે એ બિંદુ સમાન છે. શું કીધું? કારણ કે અલોકનો તો કોઈ અંત જ નથી, અંત જ નથી ને. અનંત કીધું ને, અનંત. કેવડી ભગવાન એમના કેવળ જ્ઞાનમાં એ અનંત અલોકને શું કરી લે છે? જાણી લે છે. કોઈ અંત નથી અને અનંત અલોકની વચ્ચે લોક જે રહેલો છે બિંદુ સમાન છે, એકદમ સેન્ટરમાં છે, વચ્ચોવચ્ચ છે લોક. એ લોક કોના આધારથી ટકેલો છે? તો એ લોક ત્રણ વલયના આધારથી ટકેલો છે. ત્રણ વલય, ત્રણ વલય આવે છે, ઘનો ઘનો દધી વલય, ઘનવાત વલય અને તનુવાત વલય. ઘનવાત વલય, ઘનોદધી વાત વલય અને તનુવાત વલય, આ ત્રણ વલયના આધારથી આ બધા હવાના લેયર્સ છે. હવાના લેયર્સના આધારથી આખો લોક ટકેલો છે. ફરી એકવાર ત્રણ નામ બોલું છું આંટી. ઘનવાત વલય, ઘન ઘનવાત વલય, ઘનોદધી વાત વલય, ઘનોદધી વાત વલય અને તનુવાત વલય. આ ત્રણ વલયના આધારથી આખો લોક ટકેલો છે. તમે લોકનો, લોકનો આકાર જોયો છે ને? લોકનો આકાર અને પુરુષ આકાર કહીએ છે ને, કે ભાઈ કોઈ પુરુષ એમના કમર ઉપર બે હાથ આમ રાખ્યા હોય અને પગ પોળા કર્યા હોય અને એ જે આકાર થાય છે એ કોનો આકાર છે? લોકનો આકાર છે. વચ્ચોવચ્ચ છે, અલોકના વચ્ચોવચ્ચ છે. લોક કેટલા ઊંચાઈ વાળું કીધું છે ખબર છે? 14 રાજુ ઊંચાઈ વાળું. કેટલા ઊંચાઈ વાળું છે? 14 રાજુ. અને ત્રણમાં વિભાજિત કર્યું છે, ત્રણમાં. ઉર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક. આપણે આપણે એ એ આ ત્રણ લોકમાં પણ ક્યાં રહીએ છે? મધ્યલોકમાં. પણ મધ્યલોક પણ કેટલું મોટું છે, હે? આપણે મધ્યલોકમાં પણ ક્યાં રહીએ છીએ ને એ એ આપણે જોશું, હે ને? અધોલોક છે ને, અધોલોક નીચે 7 રાજુ, નીચે 7 નરક છે. કેટલા નરક છે? 7 નરક. 7 પૃથ્વી કહેવાય છે, 7 પૃથ્વી. 7 પૃથ્વીના નીચે એક એક જગ્યા છે, એક રાજુ પ્રમાણ, એક રાજુ પ્રમાણ એક જગ્યા છે, એને કહેવાય છે કલકલ ભૂમિ. કઈ ભૂમિ કહેવાય છે? કલકલ ભૂમિ. ત્યાં શું છે? તો કે છે ત્યાં નિગોદ્યા જીવો ઠસોઠસ ભર્યા છે. કયા કયા જીવો ભર્યા છે? નિગોદ્યા જીવો ઠસોઠસ ભર્યા છે. હા, આપણી આપણી નેટિવ પ્લેસ, હે? કે આપણે જ્યાં જન્મ્યા, જ્યાંથી આપણે અનંતકાળ આપણે ત્યાં વ્યતીત કર્યો. ગુરુદેવ શ્રી કહે છે બે જગ્યા પર આપણે અનંતકાળ વ્યતીત કરી શકીએ છીએ. કઈ બે જગ્યા? એક તો નિગોદ અને બીજું મોક્ષ, સિદ્ધ દશા. આ વચ્ચેની જે પર્યાયો છે ને એ તો બધી, એ તો બધી ભાડાના ઘર કહીએ ને, એ તો બધા ભાડાના ઘર છે, થોડો સમય માટે છે. કીધું ને ત્રસ પર્યાયની સ્થિતિ કુછ અધિક 2000 સાગર, 2000 સાગર કુછ અધિક સમય, 2000 સાગર કુછ અધિક સમય. આ એટલી કે કોની સ્થિતિ છે? ત્રસની સ્થિતિ. ત્રસમાં કયા જીવો આવે? બહુ સરસ, 2, 3, 4 અને પંચેન્દ્રિય, હે ને? એટલે ત્રસની સ્થિતિ કીધી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ. નિગોદથી કોઈ નીકળે છે, નિગોદથી કોઈ નીકળે છે અને ત્રસમાં આવે છે, એટલે કોઈ 2 ઇન્દ્રિયની પર્યાય ધારણ કરે. મચ્છર, મચ્છર બન્યો, ખ્યાલ આવે? કીડી બન્યો કે જે પણ બન્યો, અને ઈયળ બન્યો, ખ્યાલ? તો કોઈકના પગ નીચે આવીને મરી જાય છે. અંતરમુહૂર્ત માટે એને ત્રસ પર્યાય મળી અને ફરી પાછો ક્યાં ફેંકાઈ ગયો? પાછો નિગોદમાં ગયો. એટલે 2000 સાગર કુછ અધિક સમય તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કીધી, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ. મિનિમમ તો કેટલી? મિનિમમ અંતરમુહૂર્ત. અંતરમુહૂર્ત માટે ત્રસમાં આવીને પાછો ક્યાં ગયો? ગયો નિગોદમાં. આગળ વધે એ વાત અલગ છે, આગળ વધી વધી શકે છે, વધે છે જીવ, બધા વધે છે એવું કમ્પલસરી ને એમ કેવા માંગુ છું. મિનિમમ કીધું ને અંતરમુહૂર્ત, મિનિમમ અંતરમુહૂર્ત.
રસમાં આવું એક તો દુર્લભ, રસમાં આવું, કારણ કે અનંતકાળ એ દિગોદમાં વ્યતીત કરે અને પછી ત્યાંથી એ નીકળીને તેમાં આવે છે એક ઇન્દ્રિય પર્યાય ધારણ કરવી, એ કે છે દુર્લભ છે. અને પછી અંતર્મુહૂર્ત માટે આવે અને પછી ફરી પાછો ક્યાં જતો રહે, તો કે નિકોદમાં જાય, પાછો અનંતકાળ ત્યાં વ્યતીત કરશે, અનંતકાળ નીકળી જશે. પંડિત ટોડલમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકમાં કીધું છે કે જે નિગોદ છે ને, નિગોદના પણ બે ભેદ છે, નિત્ય નિગોદ અને ઇતર નિગોદ. સાંભળજો, નિત્ય નિગોદ એટલે એવી એ પર્યાય, નિગોદની એ પર્યાય કે જે અજીન જીવ ત્યાંથી નીકળ્યો નથી, જીવ નિગોદમાંથી નીકળ્યો નથી હમણાં સુધી, પણ એ નીકળશે, એને કહેવાય નિત્ય નિગોદ. ઇતર નિગોદ કોને કહેવાય? ઇતર નિગોદ કોને કહેવાય? કે એક વાર નીકળ્યો, બરાબર નીકળ્યો છે, અને ફરી પાછો ક્યાં વયો ફરી પાછો નિગોદમાં ચાલ્યો, એને કહેવાય ઇતર નિગોદ. ઇતર નિગોદનો કાળ કીધો છે ને પંડિત ટોડલમલજીએ જે મોક્ષના પ્રકાશકમાં, ઢાઈ પુદ્ગલ પરાવર્તન. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કેટલા પરાવર્તન? ઢાઈ. અઢી પુદ્ગલ પરાવર્તનનો કાળ, ઇતર નિગોદનો કાળ. એક ઇન્દ્રિયનો કાળ કીધો, એક ઇન્દ્રિયનો કાળ અસંખ્યાત કલ્પ કાળ. કેટલો કાળ છે? અસંખ્યાત કલ્પ કાળ. કલ્પકાળ, એક કલ્પકાળ કીધું ને, એક ઉત્સર્પિણી નો આખો કાળ, એક અવસર્પિણી નો આખો કાળ, એ બે મળીને એક કલ્પકાળ થાય છે. 20 કોળાકોળી સાગર નો એક કલ્પકાળ. એવા એક ઇન્દ્રિય ની પર્યાયમાં કેટલો કાળ? અસંખ્યાત કલ્પકાળ. અસંખ્યાત, સંખ્યાત નહીં, કેટલા? અને ઇતર નિગોદ ને એક ઇન્દ્રિય બેઉ સાથે, બેઉમાં પરિભ્રમણ નો કાળ કહી દીધો, અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન. અસંખ્યાત પુદ્ગલ, ચાહે પૃથ્વી કાય, પૃથ્વી કાય જલ કાય, જલ અગ્નિ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, ફરી પાછો એ જ પર્યાયોમાં પહેલા એ અનંત કાળ ત્યાં પરિભ્રમણ કર્યા કરશે. એ જ પર્યાયમાં અસંખ્યાત કીધું ને, અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન. પછી જઈને ક્યાં આવે છે? ત્રસમાં આવે છે. ત્રસમાં 2, 3, 4, 5 સંની, અને એમાં પણ આ મનુષ્ય ભવ, મનુષ્ય પર્યાય. એટલે અહીંયા કીધું ને, લોક ભાવના એવી કોઈ જગ્યા નથી લોકમાં. નીચે શું કીધું? નરક હે ને, 7 પૃથ્વી, બરાબર 84 લાખ બિલ છે નરકમાં. કેટલા બિલ કીધા? 84 લાખ બિલ. એક એક બિલમાં અસંખ્યાત અસંખ્યાત નારકી. કેટલા નારકી? અસંખ્યાત. એક એક નરકમાં કીધું છે નારકીઓ તો અસંખ્યાત, પણ સમ્યક દ્રષ્ટિ પણ કેટલા? અસંખ્યાત. એક એક નરકમાં સમ્યક દ્રષ્ટિ અસંખ્યાત. ત્યાં દુઃખ પણ એટલા છે, અને જે સમ્યક દ્રષ્ટિ છે એ તો ત્યાં પોતાના સ્વભાવનો શું કરે છે? આનંદ લે છે. આવે છે ને, 12 નારક દુઃખ કૃત ભોગે અંતર આનંદ ઘટાકટિયા. ઉપર જાઓ તો સ્વર્ગ, ઉપર શું છે? સ્વર્ગ છે. 16 સ્વર્ગ આવે છે ને, 16 સ્વર્ગની ઉપર જુઓ તો 9 ગ્રહ્યકની ઉપર 9 અનુદિશ, અને 9 અનુદિશની ઉપર છે 5 અનુત્તર વિમાન. એમાંથી આપણે જે વચલા વિમાનની ઘણી વાર વાત કરીએ છીએ, સર્વાર સિદ્ધિ નામનો વિમાન, એ 5 અનુત્તરમાંનો વચલો વિમાન છે. 16 સ્વર્ગ છે, અને જે વૈમાનિક આપણે દેવો કહીએ છીએ ને, એ બધા સ્વર્ગમાં રહે. પછી ભવનવાસી, ગંતર, જ્યોતિષી એ બધા ક્યાં રહે છે? તો એ બધા તો અહીંયા બધા રહે છે, એટલે કે નરકમાં, મધ્યલોકમાં. જ્યોતિષ એટલે સૂર્ય, ચંદ્રમા, તારા, નક્ષત્ર, એ બધા જ્યોતિષ, એ બધા મધ્યલોકમાં રહે છે. વ્યંતર ક્યાં રહે છે? તો અધોલોક અને મધ્યલોક. અને ભવનવાસી ક્યાં રહે છે? અધોલોકમાં રહે છે. આપણે ક્યાં રહીએ છીએ? મધ્યલોકમાં રહે છે. મધ્યલોકમાં પણ ક્યાં? તો કે ખાલી અડી દ્વીપમાં રહીએ છીએ. અડી દ્વીપ કેમ? અડી દ્વીપમાં જ કીધું, કારણ કે અડી દ્વીપથી બહાર કોઈ મનુષ્ય ના જાય છે, મનુષ્ય ના જાય છે. એટલે તો અડી દ્વીપનું બીજું નામ કીધું છે મનુષ્ય લોક. શું નામ છે બીજું? મનુષ્ય લોક. ઢાઈ દ્વીપ, બે આખા દ્વીપ, અને અડધો પુષ્કરવર દ્વીપ, અડધો પુષ્કરવર દ્વીપ, જંબુ દ્વીપ, ધાતકી ખંડ, અને પુષ્કરવર દ્વીપનો અડધો પુષ્કરાર્ધ, એમ મળીને કેટલા દ્વીપ થયા? 18 દ્વીપ. મનુષ્ય ત્યાં સુધી ન જ હોય, એના પછી મનુષ્ય ના જઈ શકે.
અને એ અઢી દ્વીપમાં પણ આપણે ક્યાં રહીએ છીએ? અઢી દ્વીપમાં પણ આપણે જંબુદ્વીપમાં, અને જંબુદ્વીપમાં પણ ક્યાં? ભરતક્ષેત્રના, ભરતક્ષેત્રમાં. ભરતક્ષેત્ર પણ બહુ મોટું છે, કારણ કે એમાં 5 નેચ અને 1 આર્યખંડ છે. 6 ખંડ છે ને આપણે કહીએ છીએ, ચક્રવર્તી 6 ખંડ એને જીતે છે. તો કયા 6 ખંડ? તો કે 5 આર્ય, 5 મ્લેચ્છ અને 1 આર્ય. એરાવતમાં પણ એવી રીતે જ 5 આર્ય, 5 મ્લેચ્છ અને 1 આર્ય. આપણે ભરતક્ષેત્રના આર્યખંડમાં રહીએ છીએ. આર્યખંડ પણ કેટલું મોટું છે આ બધું તમે કહો, અમેરિકા, લંડન, યુરોપ, આફ્રિકા, હા, ઓસ્ટ્રેલિયા, બધું આ બધું, આ બધું મ્લેચ્છ હશે ને? આ બધું મ્લેચ્છ નથી, આ બધું આર્યખંડ જ છે. આનાથી પણ મોટું છે, આટલું આપણે જે જોઈએ છે ને એનાથી. આ બધું તો આર્યમાં બિંદુ સમાન છે. શું કીધું? આર્યમાં બિંદુ સમાન છે. તમે આખું વર્લ્ડ લઈ લો ને, એ આર્યમાં બિંદુ સમાન છે. આર્ય કેટલું મોટું છે, અને એમાં પણ આપણે ક્યાં રહીએ છીએ? એમાં એ ભારત દેશ, અને એમાં પણ એ તો એ ખ્યાલ આવે ને, આપણે કેટલા નાનો ભાગ છે જ્યાં રહીએ છીએ આ લોકની સામે, અલોકની સામે. અને એ એ એક વાત એ છે લોક ભાવનામાં, કે આખા લોકમાં, આખા લોકમાં આત્માની વિરાધના કરી એવો કોઈ પ્રદેશ નથી, એવી કોઈ જગ્યા નથી કે જ્યાં આપણે ઉત્પન્ન ન થયા. તમને એટલે મેં આ બધો વિસ્તાર કર્યો કે તમને આખું લોક પહેલા તો ખબર પડે કે કેટલો મોટો છે, અને પછી હવે લોક ભાવનામાં એ કહે છે, શું કહે છે, કે એવી કોઈ જગ્યા, એવો કોઈ પ્રદેશ બાકી નથી કે જ્યાં આપણે જન્મ અને મરણ ન કર્યું. જો પંચ પરાવર્તન કરશો ને ત્યારે બધું ડિટેલ આવશે, એમાં રૂવાટા ઉભા થઈ જશે, આમ હલાવી દે એવું સ્વરૂપ છે. આપણે કોની પાછળ દોડીએ છીએ, આપણે કોની પાછળ ભાગીએ છીએ, દિવસ રાત દોડમ દોડ દોડમ દોડ, એ થોડા સહયોગ માટે, આંશિક આનંદ માટે, અતિન્દ્રિય સુખ માટે. આપણે હાથમાંથી આ આ દુર્લભ મનુષ્ય ભવ આપણે આ આની પાછળ વેડફી નાખીએ છીએ, એ કહેવાનું પોઈન્ટ છે. આટલું દુર્લભ મનુષ્ય, અને આપણને ક્યાં ખબર છે કે આપણી આયુષ કેટલી છે? આપણે ક્યાં ખબર છે આપણે કેટલા વર્ષ જીવાના છે? એટલે સાગરોની સામે આપણું 60, 80, 90, 100 વર્ષ લઈ લો, કાંઈ નથી. સાગરનું માપ સાંભળશો ને તો દિમાગ કામ નહીં કરે. સાગર એટલે, એક સાગર એટલે કેટલું મોટું મોટું કાળ છે, મોટો સમય, મોટો માપ છે કાળનો. અહીંયા કહે છે એવો કોઈ પ્રદેશ ક્ષેત્ર નથી કે જ્યાં આપણે શું ન કર્યો જન્મ કે આવે છે ને, કે પરની રુચિ આત્માની અરુચિ. પરની રુચિ કરી એમાં શું થઈ ગઈ? આત્માની અરુચિ. પરનું સ્મરણ આત્માનું વિસ્મરણ, અને પરનો આદર આત્માનો અનાદર. અનાદિથી એ જ કહ્યું ને આપણે, બરાબર, પરનો આદર, પરનું સ્મરણ અને પરની. અને આપણી આપણી માટે જ ટાઈમ નથી, બધા માટે ટાઈમ છે. અહીંયા કહે છે કે 3 વસ્તુ આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કઈ 3 વસ્તુ? સમય, બુદ્ધિ અને શક્તિ. કઈ 3 વસ્તુ? સમય, બુદ્ધિ અને શક્તિ. મનુષ્ય બહુ ફરી ફરી મળવો અતિ અતિ દુર્લભ છે. જો અહીંયા આપણે ભાવના પર આવો, અહીંયા 12માં નંબરની ભાવના, આપણે પહેલા એ ભાવનાનો પાઠ કરીએ. નહું ન કરો નજરે કો શક્ત દ્રવ્ય મહી ન હરે કો સો લોક માહી બિન સમતા દુખ સહે જીવ નિત ભ્રમતા. શું કહી દીધું અહીંયા? અહીંયા કીધું ને કે નહું ન કરે નો ન ધરે કો, અને આ લોક લોક ન કોઈ કર્યો છે, ન કોઈ ધર્યો છે એટલે ટકાવી રાખ્યો છે, અને ષટ દ્રવ્ય મય ન હરે કો, કોઈ એનો શું નથી કર્યો, નાશ નથી કર્યો, કોઈ નાશ નથી કર્યો, કોઈ બનાવ્યો નથી, કોઈ ટકાવ્યો નથી, અને કોઈ દિવસ કોઈ એનો નાશ કરી. આપણે જયારે દ્રવ્ય ગુણ પર્યાય આખું જોયું છે ને, તેમાં જો 6 એ 6 દ્રવ્ય કેવા છે, તો નિત્ય છે ને, નિત્ય છે. એક ગાથા આવે છે 50 નિકાયમાં કે સતનો ક્યારે વ્યય ન થાય
અને અસતનો ક્યારે ઉત્પાદ ના થાય. શું કીધું? સતનો ક્યારે જય ન થાય અને અસતનો ક્યારે ઉત્પાદ ના થાય. એટલે શું? તો કે આ છ દ્રવ્ય છે ને, તો છ દ્રવ્ય સિવાય કોઈ સાતમા દ્રવ્યનું ઉત્પાદ નહીં થાય. દ્રવ્ય કેટલા રહેશે? છ જ રહેશે. એટલે એટલે અસતનું ઉત્પાદ નહીં થાય. કોઈ નવીન દ્રવ્યનો ઉત્પાદ થયો છે કે નથી થયો? અને અને સતનો ક્યારે નાશ નહીં થાય. આ શરીરનો વિયોગ થાય છે, પણ શરીરનો શરીરના પરમાણુ પુદ્ગલ દ્રવ્ય છે ને, પુદ્ગલ દ્રવ્ય, આ પુદ્ગલ દ્રવ્યનો નાશ નથી થયો. આ આ આનું પરિણામ જ બદલાય છે. હમણાં આ પરમાણુ રૂપે છે, આ શરીરના પરમાણુ રૂપે છે. ગુરુદેવ ઘણી વાર કહે છે કે ભાઈ હમણાં આ શરીરના પરમાણુ રૂપે છે ને આ પુદ્ગલ, આ બદલાઈને આ બદલાઈને વિષ્ટાના પરમાણુ રૂપ થઈ જાય. શું કીધું? આ આ શરીરના પરમાણુ વિષ્ટાના પરમાણુ રૂપે પરિણમી જાય. વિષ્ટાના પરમાણુ હોય એ શરીરના પરમાણુ રૂપે બદલાઈ જાય. તો આ શું થયું? તો કે આ પુદ્ગલની પર્યાય બદલાય છે. પુદ્ગલનો અભાવ ન થાય, સતનો ક્યારે વ્યય ન થાય અને અસતનો ક્યારે ઉત્પાદ ન થાય. જેમ છ દ્રવ્ય નિત્ય છે, એમ વિશ્વ પણ કેવું છે? વિશ્વ પણ અંતિમ નિત્ય છે અને વિશ્વનો પણ ક્યારે નાશ નહીં થાય. કારણ કે છ દ્રવ્યના સમૂહને શું કહેવાય છે? વિશ્વ કહેવાય છે. અહીંયા જો અહીંયા બહુ સરસ ખુલાસો આપ્યો છે એ અજ્ઞાનીએ, તો એમ માને કે બ્રહ્માએ આ વિશ્વને ઉત્પન્ન કર્યું, બનાવ્યું, અને પછી માને વિષ્ણુએ શું કર્યું છે? આને ટકાવ્યું. અને મહેશ આનો શું કર્યો છે? નાશ કર્યો છે. અને ખરેખર બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈએ બનાવ્યું નથી, નાશ કર્યું નથી અને ટકાવ્યું નથી. અને લોક તો લોક જેમ વિશ્વ છ દ્રવ્યનું પરિણમન થાય છે એમ ટકે છે, એમ આ આ પણ વિશ્વ પણ શું છે? અનાદિથી ટકી રહ્યો છે. કોઈ બનાવ્યું નથી અને ક્યારે એનો નાશ થવાનો નથી. સો લોક માહી બિન સમતા, લોક માહી બિન સમતા, લોક માં સમતા વગર, સમતા વગર એટલે એટલે વિતરાગ ભાવ વગર, વિતરાગ ભાવ વગર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વગર અને સાક્ષાત સુખની પ્રાપ્તિ વગર, સમ્યક જ્ઞાન વગર, ઇન્દ્રિય આનંદ વગર, આત્માના ભાન વગર શું કર્યું? દુઃખ સહે જીવ નિત ભ્રમતા. અનાદિકાળથી શું સહન કર્યું આ જીવે? દુઃખ જ સહન, દુઃખ જ સહન. જેમ આ લોકમાં અકૃત્રિમ ચૈત્યાલયો છે ને બધા, અકૃત્રિમ ચૈત્યાલય નરકમાં કેટલા કીધા છે? નરકમાં છે 7 કરોડ 72 લાખ. કેટલા અકૃત્રિમ ચૈત્યાલય છે? 7 કરોડ 72 લાખ. સ્વર્ગમાં કેટલા છે? બહુ સરસ, 84,97,023. આ ક્યાં છે? સ્વર્ગમાં. મધ્ય લોકમાં છે 458. કેટલા છે? 458. અને ટોટલ કરે ને, ટોટલ લોકમાં ટોટલ અકર્ષિનીમ ચૈત્યાલય છે તો 8,56,00,000, 8,56,97,581. આ ટોટલ શું છે? અકૃત્રિમ ચૈત્યાલય લોકમાં છે. એકવાર બોલું પાછું શાંતિથી તો તમે લખી શકશો હે ને. જો લખો, નરકમાં છે 7,72,00,000. કેટલા છે? 7,72,00,000. મધ્ય લોકમાં છે 458. સ્વર્ગમાં છે, નરકમાં બોલું પાછું, 7,72,00,000 લખાયું, 7,72,00,000. મધ્ય લોકમાં છે 458, 458, 458. સ્વર્ગમાં છે 84,97,023, 84,97,023. અને આખા લોકમાં ટોટલ 8,56,97,481. લખાયા તમારાથી હે ને? હા, હવે અહીંયા શું કહે છે? જો સો લોક માહી બિન સમતા, દુઃખ સહે જીવ નિત ભ્રમતા. એટલે અનાદિકાળથી આ જીવ સંસારમાં પરિભ્રમણ કરતા કરતા અનંત દુઃખ ભોગ્યા છે. નરકના દુઃખ આપણે બધા જોઈએ છે ને, 2-3 દિવસના સ્વાધ્યાયમાં પણ જોતા હતા આપણે કે સ્વર્ગના દુઃખ, નરકના દુઃખ, મનુષ્યના દુઃખ, તિર્યંચના દુઃખ,
અને અને અહીંયા અહીંયા સમ્ય દર્શન છે તો એ નરકમાં પણ કેવો છે? નરકમાં સુખી છે. અને મિથ્યા દર્શન છે તો એ સ્વર્ગમાં પણ કેવો છે? દુઃખી છે. આવે છે ને, જો વિમાન વાસી ઉઠાય સમ્યક દર્શન બિંદુ કપાય, તાતે ચૈતા વર્તન ધરે યો પરિવર્તન પૂરે કર્યા. જે ત્રણ વસ્તુ ઉન્નતિનું કારણ, શું ત્રણ વસ્તુ? એક તો આપણી ઉન્નતિ, આપણી પ્રગતિ, અંદરમાં અનુભૂતિ કેવી રીતે થાય છે? તો કે છે સૂક્ષ્મ ઉપયોગ જોવે. શું જોશે? સૂક્ષ્મ ઉપયોગ, સૂક્ષ્મ ઉપયોગ. બીજું તત્વ વિચાર, વારંવાર શું કરો? તત્વ વિચાર, તત્વને શરણભૂત કરો, તત્વને તત્વની શરણમાં જાઓ, તો આપણે સમતા સમાધાન પરથી આપણે સમાધાન નહીં મળે, આત્માના આશ્રયથી શું મળશે? સમાધાન. કારણ કે કીધું ને, જ્ઞાન જ સર્વ સમસ્યાઓનું સમાધાન કારણ છે. અને ત્રીજું, બે લયકા શું લખ્યું? અને વ્યવસ્થિત ચર્યા. આપણા જીવનમાં વ્યવસ્થિત ચર્યા હશે, આપણું જીવન વ્યવસ્થિત હશે, તો આપણે નિયમથી આપણા મોક્ષ માર્ગમાં પ્રવેશ કરશું. ત્રણ વસ્તુ કીધી, ફરી સૂક્ષ્મ ઉપયોગ, તત્વ વિચાર અને વ્યવસ્થિત ચર્યા. પતનનું કારણ ત્રણ લખો. પતનનું કારણ, પડવાનું કારણ શું છે? કેમ સંસારમાં રખડશું? તો કે છે કે વિષયોમાં આસક્તિ, વિષયોની રૂચિ, વિષયોની આસક્તિ, તીવ્ર કશાય, તીવ્ર કશાયના પરિણામ, અને અને બહુ પરિગ્રહ નો લોભ, બહુ પરિગ્રહ, બહુ પરિગ્રહની ભાવના, બહુ પરિગ્રહનો લોભ, એ પણ આપણે શું કરાવે છે? સંસારમાં રખડાવે છે. ત્રણ વસ્તુ કીધી, શું કીધી? તીવ્ર કશાય, અને વિષયોમાં આસક્તિ, અને અને બહુ આરંભ, અને બહુ ત્રણ વસ્તુથી હંમેશા દૂર રહેવું. પ્રમાદ, વિકથા અને કશાય. પ્રમાદ, વિકથા અને કશાય. આપણો સમય વિકથામાં કેટલો વયો જાય? વિકથા ને પ્રમાદમાં, પ્રમાદમાં કેટલો વયો જાય છે આપણે? અને અને ત્રીજું શું કીધું? કશાય. ત્રણ વસ્તુથી દૂર રહેવું. કઈ ત્રણ વસ્તુ? વિકથા, પ્રમાદ અને કશાય. અને ડોલમજે કીધું છે ને કે ભાઈ, અહિંસામાં પ્રમાદ મૂળ છે. હિંસામાં શું છે? પ્રમાદ મૂળ છે. અને અને વિષય સેવનમાં અભિલાષા મૂળ છે. અભિલાષા, વિષય સેવનમાં અભિલાષા મૂળ છે, અને પ્રમાદમાં હિંસા મૂળ છે. આપણે પ્રમાદ કરીએ છીએ એટલે આપણાથી બારમાં શું થઈ જાય છે? હિંસા થઈ જાય છે. બે વસ્તુ સમજાઈ ગઈ, ત્રણ વસ્તુ કીધી. પ્રમાદ, હિં પ્રમાદ, કશાય અને વિકથાથી આપણે શું રહેવું? આપણું જીવન ખ્યાલ, એનાથી રહિત થાય. એનાથી રહિત થશે તો નિયમથી આપણને આપણા આત્માની રૂચિ થશે, મહિમા આવશે, અને એક સમય આવશે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જશે. અને ગુરુદેવનું જીવન જો ને, ભલે વાણીમાં મુખ્યતા એમને દ્રવ્યાનુયોગની હતી, પણ એમનું જીવન ચારો અનુયોગમય હતું કે નહીં? ચારો અનુયોગમય. એમનું તમે ભોજન જોવો, એમનું ખાનપાન જોવો, એમનું રહેવાનું જોવો, એમની બ્રહ્મચર્યની દ્રઢતા જોવો. એવું બ્રહ્મચર્યમાં પણ કેવું દ્રઢ પાલન કર્યું હતું ને આખું જીવન. કૃષ્ણ ઉત્કૃષ્ટ કોઈ ઉદાહરણ હોય બ્રહ્મચર્યમાં તો કોણ? આપણા ગુરુદેવ. કોઈ કોઈ બહેનો સાથે કોઈ સંપર્ક નહીં, કોઈ કોન્ટેક્ટ નહીં, અને કોઈ દિવસ વાત ન કરતા. કોઈ કોઈ જઈ ના શકે ગુરુદેવજી પાસે, કોઈ લેડીઝ જઈ ના શકે, એટલું તો એમનું કડક આચરણ હતું દરે જતા ગુરુદેવશ્રી પાસે. તો એટલે જબરદસ્ત ગુરુદેવનું જીવન. આપણે ગુરુદેવશ્રીની તુલના કોઈ સાથે ના કરી શકે. ચાર લાઈન ગાઉં છું, ચાર લાઈન. હા, તો દૂર કરી દે. હા, ક્યાં ગુરુદેવ ક્યાં દીકરી છે તો દૂર લઈ જાઓ. પ્રકાશિત સૂર્ય કી તુલના कभी किसी से ना होती, सुशीतल चंद्र की गणना कभी तारों से ना होती. बताया सिद्ध सम निज रूप कराया, आत्म का श्रद्धा पूज
मुझ गुरुदेव की तुलना कभी किसी से ना होती, मुझ गुरुदेव की तुलना किसी से कभी ना होती। मुझ गुरुदेव की तुलना होती कराए। આપણે આગળ જઈએ, હવે આવે છે આની પછી બોધિ દુર્લભ ભાવના, 13 નંબરની ભાવના બોધિ દુર્લભ। સાથે પહેલા આપણે એ ભાવના બોલીએ, અંતિમ, હા 11 નંબરની ભાવના અને 13 નંબરનો છંદ। શું છે? અંતિમ ગ્રીવ કલો કી હદ પાયો અનંત વિરિયા પદ पर सम्यक ज्ञान न लादो दुर्लभ निज में मुनि साधो। अंतिम ग्रीव कलो की हद पायो अनंत विरिया पद। अंतिम ग्रेविक सुदिन आपड़े गया कितली बार, पायो अनंत विरिया पद। अनंत विरिया एटले अनंत वार आपड़े क्या सुदिन गया, નવમી ગ્રેવિક સુધી। અને આવે છે ને કે મુનિ વ્રત ધાર અનંત બાર ગ્રેવિક ઉપ, આવે છોડાળામાં કેટલા જબરદસ્ત એક 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 છંદ છે। ધની ધન્ય રે જીવ નર ભવ પાય કારજ કિયા, તિનહિ અનાદિ ભ્રમણ પંચ પ્રકાર તજીવર સુખ લિયા। શું કહ્યું એને? પંચ પરાવર્તન જે છે ને એને નાશ કર્યો, જેને નાશ કર્યો છે જીવ કેવા છે, ધન્ય છે। કોણ ધન્ય છે? કે જેને પંચ પરાવર્તન નો શું કરી દીધો છે, નાશ કરી દીધો। બોધિ દુર્લભ, બોધિ એટલે જ્ઞાન, બોધિ એટલે જ્ઞાન। કયું જ્ઞાન? કયું જ્ઞાન? સમ્યક જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન નહીં, કયું જ્ઞાન? સમ્યક જ્ઞાન હને। પર સમ્યક જ્ઞાન ન લાદો, શું ન લીધું? સમ્યક જ્ઞાન ની પ્રાપ્તિ ના કરી। દુર્લભ નિજ મે મુનિ સાધો, એટલે આવા દુર્લભ સમ્યક જ્ઞાન ને કોને પ્રગટ કરી લીધું? કોને પ્રગટ કરી લીધું? મુનિ રાજે પ્રગટ કરી લીધું। અને અનંત કાળ થી આ જીવે નથી કર્યું, પણ મુનિ રાજે શું કર્યું? એ સમ્યક જ્ઞાન ની પ્રાપ્તિ કરી। અહીંયા તો આ બોધિ દુર્લભ ભાવનામાં સમ્યક જ્ઞાન એ દુર્લભ કીધું, રત્ન ત્રય પ્રાપ્ત કરવું દુર્લભ છે, પણ હું તો કહું છું કે આ મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરવી પણ દુર્લભ છે। કેટલું દુર્લભતા છે તમને ખબર છે? કેટલી દુર્લભતા? એક તો હમણાં કીધું ને કે નિગોથી બહાર નીકળવું દુર્લભ। શું કીધું? નિગોથી, કારણ કે અનંતાનંદ નિગોધ્યા છે, અને એમાંથી ખાલી 6 મહિના ને 8 સમયમાં માત્ર 608 આટલા બધા તો નીકળે છે। અરે આ કઈ નથી, તમને ખબર છે? એક બાજુ તમે ત્રસને મૂકો અને એક બાજુ તમે નિગોદ્યાને મૂકો, નિગોદ્યા જીવોને મૂકો, તમે ત્રસને કાઢો, થોડા ત્રસને કાઢો બરાબર, અને આ બાજુથી કોને કાઢો? નિગોદ્યાને કાઢો બરાબર, ફરી પાછા ત્રસને કાઢો, ફરી પાછા આ બાજુથી કોને કાઢો? એક સમય એવો આવશે કે ત્રસ ની સંખ્યા તો પૂરી થઈ જશે, પણ નિગોદ ની સંખ્યા ક્યારે પૂરી નહીં થાય। કારણ કે કીધું છે ને, શું કીધું? એક રાય જેટલા બટેટાના કણમાં અસંખ્યાત ઔદારિક શરીર, અને એક એક શરીરમાં કેટલા નિગોદ્યા જી, કેટલા અનંત નિગોદ્યા। ગોમાચારમાં આવે છે, ગાથા છે કે 3 કાળના સિદ્ધ કેટલા થવાના છે, કેટલા થવાના છે ખબર છે? એક આજે કીધા ને, એક શરીરમાં બટેટાના કણમાં અનંત ઔદારિક, અસંખ્યાત ઔદારિક શરીર, અને એક શરીરમાં અનંત જીવ, સાંભળજો, એના અનંતમો ભાગ। શું કીધું? એના અનંતમો ભાગ જેટલા 3 કાળના છે, એના અનંતમો ભાગ જેટલા શું થવાના છે? 3 કાળના, ભૂતમાં જે થઈ ગયા, વર્તમાનમાં જે થઈ રહ્યા છે, અને ભવિષ્યમાં જે, બાકી બધા આટલા જીવો છે, એટલે સંસારનો ક્યારે અભાવ થવાનો નથી, અને મોક્ષ જવાવાળા જીવો પણ ક્યારે ખતમ થવાના છે, દુર્લભતા બતાડે છે। પછી કીધું ને કે એ તો મળ્યું, કઈક બહાર નીકળ્યા,
પણ બહાર નીકળ્યા પછી પણ કીધું સમ્યક દર્શન માટે ભવ્યપણું શું જોશે? ભવ્યપણું જોશે, સંગની પણું જોશે. અસંગની ને થાય કે ના થાય? સમ્યક દર્શન ન થાય એની માટે શું જોશે? સંગનીપણું, ભવ્યપણું, પર્યાપ્ત જોશે. અપર્યાપ્ત ને ના થાય સમ્યક દર્શન. હાલા છે, કઈ પર્યાય જોશે? પર્યાપ્ત. પર્યાપ્ત એટલે તમને ખબર છે આપણે કેટલા બહુ એવા પણ કર્યા છે અપર્યાપ્તિના, અનંત બહુ, કે જે એક પર્યાપ્તિ પૂરી ન થાય એની પહેલા જ, એની પહેલા જ મરણને પ્રાપ્ત થઈ જાય છે. અને એટલે ભવ્યપણું, સંગનીપણું, આ પર્યાપ્તપણું, આ બધું, આ બધું મળવું પણ દુર્લભ છે, દુર્લભ છે. અને તે ઉપરાંત સાચા દેવ શાસ્ત્ર ગુરુ, ચલો સંગનીમાં તો આવી ગયા, મનુષ્યમાં પણ આવી ગયા, પણ પાછા કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રમાં જતા રહ્યા તો આ માર્ગ મળશે? મનુષ્ય બહુ ન મળ્યો, સમાન જ થઈ ગયો ને. કારણ કે કુદેવ, ગુરુદેવ ઘણી વાર નથી કહેતા કે ભાઈ આખા દિવસ નો થાકેલો પાકેલો વ્યક્તિ અને રાત્રે સાંજના આવે અને પછી એકાદ કલાક સાંભળવા જાય, કોઈ ગામમાં સાધુ સંત આવ્યા હોય અને સાંભળવા જાય અને ત્યાં બધું એમ સાંભળે કે ભાઈ હા, જાત્રા કરવાથી ધર્મ થઈ જશે, આટલી માળા જાપવાથી ધર્મ થઈ જશે, આટલા માસ ભ્રમણ કરવાથી ધર્મ થઈ જશે, તો શું કહ્યું? હું ગુરુએ લૂંટી લીધા, શ્રદ્ધા લૂંટી લીધી. આવા સાચા દેવ, સાચા ગુરુ અને સાચા સાચો ધર્મ મળવો પણ દુર્લભ છે. જે છ ધડામાં કીધું છે ને કે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર, ઉપલ નાવ કીધા છે. કેવા કીધા છે એને? ઉપલ નાવ સમાન. ઉપલ નાવ એટલે પથ્થરની નાવ સમાન. પથ્થરની નાવ, પથ્થરની નાવ સ્વયં તો ડૂબે પણ એમાં બેસેલા વ્યક્તિઓને પણ ડૂબાડે. એમાં કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર સ્વયં તો સંસારમાં ડૂબવાના છે પણ પણ એ એને માનવા વાળા જીવો પણ બધા સંસારમાં રખડવાના છે. દુર્લભતાથી આપણને આ બહુ દુર્લભતાથી વસ્તુ મળી છે. એટલે ગુરુદેવજી ઘણી વાર કહે છે કાને પડવી પણ, આ વાત કાને પડવી પણ દુર્લભ છે. વાત કાને પડવી પણ દુર્લભ છે. અહીંયા શું કીધું? અંતિમ એટલે આ આ આ બધી દુર્લભતા તમને સમજાય? જેમ કે આપણે કહે ને કે ભાઈ પાસપોર્ટ મળવો તો ઈઝી છે ને. પાસપોર્ટ તો બધાને મળી જાય, પાસપોર્ટ બધાને મળી જાય. વિઝા બધાને મળે? ઇન્ટરવ્યુ આપવું પડે અને પાછું એમાં ઇન્ટરવ્યુમાં પાસ થાવ તો વિઝા. અને પાસપોર્ટ હોય તો આપણે ટ્રાવેલ કરી શકીએ? ના કરી શકીએ. વિઝા ટ્રાવેલ કરવા માટે શું જોશે? વિઝા જોશે ને. એમ અહીંયા કહે છે કે આ બધું જે મળ્યું છે ને, આ ભવ્યપણું, સંગનીપણું અને આ પર્યાપ્તિ, આ બધું જે છે ને, એ બધું ઇઝ ઇક્વલ ટુ પાસપોર્ટ, ઇઝ ઇક્વલ ટુ ઘણા બધાને મળ્યું છે. એટલે આપણે આ બધા જીવોને મળ્યું છે ને બધી વસ્તુ. પણ સમ્યક દર્શન જ્ઞાન ચાલતો બોધી દુર્લભ. બોધી, બોધી, બોધી એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર ઇઝ ઇક્વલ ટુ વિઝા. બધાને બધાને પ્રાપ્ત નથી થતું, જે પુરુષાર્થ કરે છે એને પ્રાપ્ત થાય છે. શું કીધું? જે પુરુષાર્થ કરે છે એને પ્રાપ્ત થાય છે. જે ઉદાહરણ આપ્યું છે કે ભાઈ સમુદ્રમાં રત્ન પડી જાય, તો સમુદ્રમાં રત્ન પડ્યો હોય, હવે બોલો એ પ્રાપ્ત કરવું, એ મળવું કેટલું દુર્લભ છે ને. આટલો મોટો સમુદ્ર અને એમાં ઓલો એક નાનો રત્ન પડી જાય, એ મળવું કેટલું દુર્લભ છે. એ મૈયા કહે છે કે ભાઈ આટલી બધી જીવોની સંખ્યા અને આટલો મોટો ક્ષેત્ર, એમાં મનુષ્ય ભવ મળવું કેવું છે? દુર્લભ છે. અને એમાં પણ સાચા દેવ શાસ્ત્ર ગુરુ મળવા દુર્લભ, એમાં પણ સમ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરવી. નાટક સમય સામે દ્રષ્ટાંત આપ્યું છે, એક રેશમનો કીડો હોય અને ગોરખ ધંધાનો કીડો હોય. જે રેશમનો કીડો હોય ને એ જાલમાં ફસાતો જાય, એ પોતે સ્વયં એવો જાલ કરે અને એમાં શું થતો જાય? ફસાતો જાય. અને ગોરખ ધંધાનો કીડો જે હોય ને એ શું કરે? એ જાલમાંથી નીકળી જાય. એમ એમ અજ્ઞાની જે છે એ કોના જેવા છે? રેશમના કીડા સમાન. એ શું થઈ રહ્યા છે? આ વિષયોમાં શું થતા જાય છે? ફસાતા જાય છે.
અને જ્ઞાની કોના જેવા છે? ગોરખ દંડાના કીડા જેવા છે, કે એ વિષયોમાંથી પણ બહાર નીકળી જાય છે, છૂટી જાય છે. એની રુચિ તોડીને કોની રુચિ કરી લે છે? આત્માની રુચિ કરી લે છે. બોધિ દુર્લભ, બોધિ દુર્લભ. શું કીધું અહીંયા? કીધું ને કે ભાઈ આ અંતિમ ગ્રેવિક. અરે આપણે ગ્રેવિકમાં તો અનંત બાર ગયા, વિદેહ ક્ષેત્રમાં? વિદેહ ક્ષેત્રમાં તો નહીં ગયા હોય ને? બધાના બધાનું પ્રિય ક્ષેત્ર. અને કોઈને પણ પૂછે તમારા ફેવરેટ ભગવાન કોણ? સીમંદર ભગવાન. અનંત બાર, અનંત બાર ગયા છે આપણે. ક્યાં ગયા છે? વિદેહ ક્ષેત્ર. અને પ્રત્યક્ષ ભગવાનની વાણી કેટલી વાર સાંભળી છે? અનંત વાર સાંભળી છે. પંક્તિ ગુરુજી કહે કેવડી આગળ પણ રહી ગયો બોલો. અચ્છા, વિદેહ ક્ષેત્ર અનંત વાર ગયા, નવમી ગ્રહિક અનંત વાર ગયા, સીધા લઈ અનંતવાર ગયા છે સીધા લઈ. અનંતવાર શું બનીને? સિદ્ધ બનીને નહીં, સિદ્ધ બનીને ગયા તો પાછા આવત જ નહીં. કાલે કીધું હતું ને વન વે ટ્રાફિક, વન વે ટ્રાફિક ની વાત કહી દીધી ને, એક વાર નક્કી કરી લો જતા પહેલા, સમય દર્શન કરતા પહેલા. કારણ કે એક વાર થશે તો પછી પાછું નહીં અવાય. અને કેટલી વાર ગયા આપણે સિદ્ધાલય પણ? શું બનીને? નિગોત્યા. એક જ ક્ષેત્ર છે, એક જ ક્ષેત્ર. એ નિગોત્યા અનંત દુખી અને સિદ્ધ ભગવાન અનંત. થોડું ટ્રાન્સફર ના કરી દે. અહીંયા તો બધું પાર્ટનરશિપ ચાલે ને, બધું ટ્રાન્સફર થાય. અહીંયા તો ત્યાં કોઈ વ્યવસ્થા નથી ભાઈ, ખ્યાલ આવે ને કે ભાઈ. એટલે એટલે અહીંયા કે છે બધું મળવું શું છે? દુર્લભ છે. સમ્ય જ્ઞાન પણ મળવું શું છે? દુર્લભ છે. અને આગળ જઈએ, એક અંતિમ ભાવના. કઈ ભાવના? બહુ જબરદસ્ત ભાવના છે, અંતિમ ભાવના, 12 નંબરની ભાવના. એ ભાવનાનું નામ છે ધર્મ ભાવના. આપણે એકવાર પાઠ કરીએ. જો ભાવ મોહતે ન્યારે ત્રગ જ્ઞાન વ્રતાધિક સારે સો ધર્મ જબે જીય ધારે તબ હી સુખ અચલ નિહારે. શું કીધું અહીંયા? જો ભાવ મોહ તે ન્યારે. કયા ભાવ મોહ થી ભિન્ન છે? કયા ભાવ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર થી ભિન્ન છે, મોહ થી ભિન્ન છે? તો કે છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ના પરિણામ મોહ થી કેવા છે? ભિન્ન છે. મોહ થી કેવા છે? ભિન્ન છે. જ્ઞાની 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 થઈ ગયા ને, કેવી રીતે થયા? કારણ કે એમને મોથી ભિન્ન, મોથી રહિત થઈને કયા પરિણામને પ્રાપ્ત કર્યા છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામને પ્રાપ્ત. આપણે એકવાર વચ્ચે મેં સ્વાધ્યાયમાં જોયું ધર્મની ઘણી બધી પરિભાષા જોઈ હતી. ધર્મ અહીંયા જો આ ધર્મ ભાવના છે ને, તો એક તો ધર્મ એટલે વસ્તુના સ્વરૂપને સ્વભાવને ધર્મ કહેવાય છે. વસ્તુ સહાવો ધમ્મો. બીજી એક પરિભાષા શું આવશે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું નામ ધર્મ છે. બીજું 10 લક્ષણને ધર્મ કહેવાય અને 10 લક્ષણને ધર્મ કહેવાય છે. અને હા, દંશન મૂલો ધમ્મો અને એક ચારિત્ર ખલ્લું ધમ્મ. ચારિત્ર ખરેખર ધર્મ છે. અને અહીંયા શું કહે છે કે જો ભાવ ભાવ મોહ તે ન્યારે. ન્યારા જ્ઞાની કેવા થઈ ગયા છે? જ્ઞાની રાગ થી ન્યારા. રાગ છે, સવારની ગાથાની ભાષામાં કહીએ તો રાગ છે, પણ રાગ થી કેવા થઈ ગયા? ન્યારા થઈ ગયા. એટલે કયા કયા પરિણામ રૂપે પરિણમી ગયા છે? સમ્યક દર્શન જ્ઞાન. તમને ખબર છે વચ્ચે એક એડ આવતી હતી, તેલની એડ, તેલ, નોનસ્ટિક તેલ, નોનસ્ટિક તેલ. એટલે ઓલો તેલ લગાડે અને પછી અડકે ને તો પછી કે ચીપકતું નથી. નોનસ્ટિક, નોનસ્ટિક હોય ને કે ચીપકે નહીં. જ્ઞાની એક્ઝેક્ટલી નોનસ્ટિક તેલ જેવા છે. જ્ઞાની કોના જેવા છે? જે બોલો એક વાર બીજા વાર ને ચીપકે નહીં ને, એમ જ્ઞાની કેવા છે? જ્ઞાની નોનસ્ટિક તેલ જેવા છે. બધું હોવા છતાં પણ, બધું હોવા છતાં પણ કેવા છે? નોનસ્ટિક તેલ જેવા છે. ન્યારા રહે છે, ન્યારા રહે છે. એનું નામ શું છે? જ્ઞાની છે. પુણ્ય પરિણામ પણ છે, સહયોગ પણ છે,
અને પાપ પરિણામ પણ છે, પણ એ બધાથી પોતાને કેવા જાણે છે, નારા. કીધું ને, સો ધર્મ જબે જીય ધારે, જ્યારે આવો ધર્મ પ્રાપ્ત કરે તબ હી સુખ અચલ ની હારે. અચલ સુખ, કયું સુખ? અચલ સુખ એટલે મોક્ષ સુખ. સમ્ય દર્શન જ્ઞાન ચરિત્ર ની પ્રાપ્તિ કરી એટલે નિયમથી અચલ સુખ એટલે મોક્ષ સુખ ની પ્રાપ્તિ થાય છે. પહેલી ગાથા છે ને સમયસારની, ધ્રુવ અચલ અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, અને ધ્રુવ અચલ અને અનુપમ, જે સિદ્ધ દશાના વિશેષણ કીધા બધા. હવે આ કીધું ને, સો આપણે ધર્મ ક્યાં માનીએ છીએ? આપણે ધર્મ ક્યાં માનીએ છીએ? શુભ ભાવમાં. શુભ ભાવ કરતા કરતા શું થઈ જશે? જો આ અજ્ઞાની શું ભૂલ કરે છે, જ્યાં વ્યવહાર ધર્મ ની વાત કરી ને, વ્યવહાર ધર્મ ને નિશ્ચય ધર્મ માની, અજ્ઞાની એ વ્યવહાર ધર્મ ને જ શું માની લીધું? જો વ્યવહાર સમ્યક દર્શન કોનું નામ કીધું છે જીનાગમમાં? વ્યવહાર સમ્યક દર્શન કોને કીધું? વ્યવહાર સમ્યક દર્શન દેવ શાસ્ત્ર ગુરુ ની પ્રતીતિ નું નામ વ્યવહાર સમ્યક દર્શન છે. વ્યવહાર સમ્યક જ્ઞાન કોને કીધું? તો કે શાસ્ત્ર જ્ઞાન ને વ્યવહાર સમ્યક જ્ઞાન કીધું. અને વ્યવહાર ચારિત્ર કોને કીધું? તો કે જે વ્રત આદિ ના પરિણામ એને વ્યવહાર ચારિત્ર. અને વ્યવહાર નામ કેમ પડ્યું? વ્યવહાર નામ કેમ પડ્યું? કે ભાઈ જયારે એ જીને આત્માની શ્રદ્ધા છે, આત્માનું જ્ઞાન છે ને આત્મામાં લીનતા છે, તો એની સાથે સાથે રહેવા વાળા દેવાદિક ની પ્રતીતિ શુભ ભાવ અને અને આ શાસ્ત્ર ના જ્ઞાન ને વ્યવહાર ધર્મ કહેવામાં આવ્યું. એકચ્યુઅલી આ ધર્મ નથી. તો આ જીવે એ આને શું માની લીધું? આને શું માની લીધું? ધર્મ. ખ્યાલ આવે છે? નિશ્ચયની પ્રાપ્તિ તો ન થઈ, પણ ઉપચારથી આને વ્યવહાર ધર્મ કીધો, તો આને જ સાચો ધર્મ માની લીધો. બે વસ્તુ આપણે કીધી હતી ને કે ભાઈ આ જીવ અનાદિથી પરદ્રવ્યની કરતા બુદ્ધિ અને પુણ્યનો પક્ષ, બે વસ્તુના કારણે જીવ અનાદિકાળથી સંસારમાં રખડે છે. એ છે ને રાખ માટે, રાખ માટે રત્નને બાળી નાખ, દોરી માટે હારને તોડી દીધો, દોરી માટે રતનના હારને તોડી દીધો, અને અનાજ ઉગવવા માટે ચંદનના વનને બાળી નાખ્યું. એવી રીતે અહીંયા આ શુભ ભાવ, શુભ ભાવથી ધર્મ થશે એમ માન્યતા કરીને આ મનુષ્ય ભવ એને શું કરી દીધું? હાથમાંથી ગુમાવ્યું. લાવે છે ને દુર્લભ મનુષ્ય ભવ. કોણ આપણને સમજાવે કે ભાઈ આ શુભ ભાવ કરતા કરતા ધર્મની પ્રાપ્તિ ક્યારે નહીં? એક વાર આ વિકલ્પ તોડીને શું કરો? તો કે નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ. અને નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ ત્યારે જ થશે. ક્યારે થશે? કે લક્ષ્ય પર્યાય ઉપર નહીં. લક્ષ્ય કોનું? લક્ષ્ય દ્રવ્ય સ્વભાવ. અને લક્ષ્ય દ્રવ્ય સ્વભાવનું એટલે એવી દ્રવ્યની મહિમા, એવી આત્માની રુચિ. અને આત્મા જ સર્વસ્ય લાગવો જોઈએ. આત્મા જ શું લાગવો જોઈએ? સર્વસ્ય લાગવો જોઈએ. ત્યારે આ જીવને નિયમથી પર્યાયમાં સમ્યદર્શનની પ્રાપ્તિ થયા વગર. અહીંયા કીધું ને, સો ધર્મ જબ જીએ ધારે તબ હી સુખ અચલ નિહા. બોલો ને, કલ્પવૃક્ષ ઘણી વાર કાલચક્ર નું વર્ણન આવે છે ને, તો એમાં ભોગભૂમિ નું વર્ણન આવે. ભોગભૂમિ સાંભળ્યું છે? કર્મભૂમિ ને ભોગભૂમિ. તો ભોગભૂમિમાં કલ્પવૃક્ષોની વ્યવસ્થા હોય. તો કલ્પવૃક્ષની સામે તો માંગવું પડે ને, ત્યારે જ આપણને વસ્તુ પ્રાપ્ત થાય. ચિંતામણી રત્ન હોય ને, ચિંતામણી રત્નની સામે ચિંતવન કરવું પડે, ત્યારે આપણને વસ્તુની પ્રાપ્તિ થાય. ત્યારે વસ્તુની પ્રાપ્તિ થાય. અને ધર્મ પ્રગટ કરવા માટે કાંઈ માંગવું પડે, કાંઈ ચિંતવન કરવું પડે. અહીંયા કહે છે, ચિંતવનના પરિણામથી રહિત થાય છે ત્યારે શું થાય છે? ધર્મના પરિણામ પ્રગટ થાય, શુદ્ધ ભાવની પ્રાપ્તિ થાય છે. એટલું સ્વાધીન ધર્મ છે ને, ઓલામાં તો કેટલી પરાધીનતા છે, ઓલામાં કેટલી પરાધીનતા. માંગવું પડે, ચિંતવન કરવું પડે. અહીંયા તો માંગવું પણ નહીં અને ચિંતવન પણ ના કરવું. સ્વાધીન માર્ગ છે. અને આપણે કોની પાછળ ભાગીએ છે? આપણે જે હે છે ને પુણ્ય, એ પુણ્યની પાછળ શું કરીએ છે? ભાગીએ છે. કે છે ને પુણ્ય પરિણામથી શું થશે? એકાદ ભાવ સુધરી જશે, પછી ક્યાં જશું? બોલો, મિથ્યાત્વના ફળમાં જીવ ક્યાં જાય છે?
વચ્ચે એક દ્રષ્ટાંત બીજું પણ આપતી હતી, ઘણીવાર નથી બોલું, એક બોન વીટા પર એક બોલ બેટ ફ્રી, બોન છોકરાઓને એટલે એ લોકોને સેલ સેલ કરવી હોય ને વસ્તુ, આવી સ્કીમ કાઢે, શું સ્કીમ કાઢે, એક પર એક ફ્રી, એક પર એક ફ્રી. એવી રીતે અહીંયા ધર્મ કરીએ છીએ તો પુણ્ય ફ્રીમાં બંધાઈ જાય છે. શું કીધું? ધર્મ કરીએ છીએ ને પુણ્ય તો ફ્રીમાં બંધાઈ જાય છે. ખરેખર પુણ્ય કોને બંધાય છે તમને ખબર છે? જ્ઞાનીને બંધાય છે. બોલા તેસે શલાકા પુરુષના બંધ કોને થાય? તીર્થંકર તીર્થંકર ગોત્રનો બંધ કોને થાય છે? આપણે તો કેટલી વાર ષોડશ કારણ ભાવનાની પૂજા કરીએ છીએ, બોલો બંધાઈ જાય છે? એમ નથી બંધાતું ને. કોને બંધાય છે? ત્રેષ શલાકા પુરુષ કોને બંધાય છે? પદ કોને બંધાય છે? કે જે પુણ્યને શું માને છે. ગુરુદેવજીને કેલક કેલક પહેલા કહેતા ને છડી રાખતા હતા, હા તો બધા કહે જાદુની છડી, જાદુની છડી અને એટલે છડી ખોવાઈ જતી હતી, છડી ચોરી કરીને લઈ જતા હતા લોકો. કારણ કે માન્યતા શું હતી લોકોને? કે પૈસાવાળા થઈ જશે, પૈસાવાળા થઈ જશે. ગુરુદેવ તો કહેતા ને ભાઈ હું આ છડી કેમ રાખું છું? કારણ કે હાથમાં પસીનો થાય છે ને, તો એ એ એ જીવવાની એ એ ન અડકાય અને અસાદ ના થાય એની માટે છડી રાખવામાં આવી છે. અને પછી કહેતા ને ગુરુદેવજી કે ભાઈ આ કઈ જાદુની છડી નથી, અહીંયા બધા પૈસાવાળા થાય છે, બધું બરાબર છે, સોનગઢ આવે છે, બધા પૈસાવાળા થઈ જાય છે, પણ એનું કારણ શું છે? એનું કારણ શું છે કે તમે અહીંયા આ વાણીને સાંભળો છો ને, આ વાણીને સાંભળો છો, કશાયની મંદતા થાય છે એમાં તમને સહજ જ શું બંધાઈ જાય છે? આવું પુણ્ય બંધાઈ જાય છે. મારી પાસે કોઈ જાદુ નથી. ગુરુદેવ ગુરુદેવ બધામાં કેટલું તત્વ અપ્લાય કરતા હતા. પરમાગમ મંદિર બન્યું ને તો બધાએ કીધું એ ગુરુદેવ આપણા કારણે શું થઈ ગયું? પરમાગમ મંદિર બની ગયું. બોલો ગુરુદેવ તરત શું જવાબ આપ્યો? કોણ કરે, કોણ કરે, એક એક પરમાણુ કારીગર છે, એક એક પરમાણુ કારીગર, એક એક પરમાણુ સ્વતંત્ર છે, કોઈ કોઈને કરી શકે, કોઈ કોઈને ના કરી શકે. એટલી સ્વતંત્રતા છે, આટલું જ્ઞાન હોવા છતાં પણ, આટલું જ્ઞાનનો ઉગાડ હોવા છતાં પણ ગુરુદેવજીએ ક્યારે એમ નથી કીધું કે આ મારી વાત છે. ગુરુદેવજી હંમેશા શું કહેતા? કે આ સર્વજ્ઞ ભગવાનથી આવેલી વાત છે, આચાર્યોની કહેલી વાત છે. એટલે માથે કોને રાખતા? માથે કોને રાખતા? સર્વજ્ઞ ભગવાન આચાર્યોને રાખતા. અને અહીંયા તો અજ્ઞાનીને થોડું જ્ઞાન થઈ જાય તેમ થાય છે કે ભાઈ મારા જેવો મોટો તો ગુરુદેવ. એટલે તો જે બેનજી કહેતા શ્રુતની વૃદ્ધિ છે, જે બેનજી તો કઈ બોલવાનું ચાલુ કરે એની પહેલા પહેલું વાક્ય હોય, શું વાક્ય હોય? કે આ બધું ગુરુદેવે આપેલું છે. ભગવાન આત્મા પણ બોલતા શીખડાવ્યું હોય તો ગુરુદેવે શીખડાવ્યું છે. કેટલો ઉપકાર ઉપકાર લાગે છે ભાઈ. કોણ ગુરુદેવ ના હોત તો કોણ આપણને આ વાત સમજાવે? કોણ આપણને કીધું? એટલી નિકાલ છ ચોપડી ખાડી ખાલી ભણાતા બારમાં, લૌકિકમાં તો એમને ખાલી છ ધોરણનું જ્ઞાન લીધું હતું, પણ કેટલું એમને અંદર કેટલું જ્ઞાન ખીલી ગયું. વિચાર તમને દર્શનની સમયસર મળતા તો આત્માનો અનુભવ થઈ ગયો. અને અને ત્યાં સમાજમાં પણ, જ્યાં સ્થાનકવાસી સમાજ સ્થાનકવાસી સંપ્રદાયમાં પણ કેટલું માન હતું, કેટલી ઊંચી પદવી પર હતા, પણ જ્યાં આ સત્ય વાત મળી, સત્ય વાત મળી, શું કરી દીધું? બધાને છોડી દીધું, એકલા રહીને સ્ટાર ઓફ ઇન્ડિયામાં કેટલા વર્ષ રહ્યા? 3 વર્ષ 3 મહિના અને 3 દિવસ. એ 9 નો આંકડો. એટલે એ એકલા રહીને સાધના કરી. આ ધગસ લગ્નની રૂચિનો માર્ગ છે, ચીનો માર્ગ છે. અને ત્યાં તો ધીરે ધીરે બધા આવતા ગયા, બધાને જન્મ થઈ ગયું કે શું કરતા હશે, હવે તો સાવ ઓલા થઈ ગયા હશે, આમ થઈ ગયા હશે, બધા વિરોધ ખૂબ કર્યો ને. અને પછી તો ત્યાં આવ્યા અને બધા એમના થઈ ગયા, આખું પરિવર્તન થઈ ગયું. વિદેશી ના હોત
તો આપણને આ ભગવાન આત્મા, હું ભગવાન આત્મા છું, દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ થી રહી છું એવા કુનકુન આચાર્ય દેવ ને અમૃતચંદ્ર આચાર્ય દેવ ને આપણે કેવી રીતે સમજત આવે છે ને? એવા એકડી કાળમાં જગતના કઈ પુણ્યબાકી હતા, જિજ્ઞાસુ હૃદયો હતા તલસતા, સત વસ્તુને પામવા એવા કઈક પ્રભાવથી ગગનથી અખંડ સતને તું પ્રાણવંત કરે. ભરત ક્ષેત્રમાં તો અંધકાર હતો અને ગુરુદેવ નો જન્મ થયો તો સૂર્યનો ઉદય થઈ ગયો. સૂર્યનો ઉદય થઈ ગયો. ગુરુદેવે આપણને ચારે અનિયોગ આપ્યા છે, ખાલી દ્રવ્ય નિયોગ નહીં, કયા નિયોગ? ચારે અનિયોગ. ગુરુદેવના કેટલા પ્રવચનમાં ઘણી વાર કેટલું અચરના નિયોગ પણ આવે ને કે ભાઈ એ પોલા લીમડાના પાંદડામાં કોઈને મારતા જોવે ને, કોઈને તોડતા જોતા તા તો તરત કહેતા તા કે ભાઈ હા આમાં તો પૂર્વના આપણા પૂર્વના મા બાપ છે, અનંત ભવના મા બાપ છે અને આમાં ભાવિના સિદ્ધ છે. શું કહેતા? ભાવિના સિદ્ધ છે. દ્રવ્યાનિયોગ તો આપ્યું, પેલી સાથે ચરણાનિયોગ. ગુરુદેવજીએ ગોમત્સાર ઉપર પણ પ્રવચન આપ્યા છે. ગોમત્સાર ઉપર પણ શું આપ્યા છે? પ્રવચન આપ્યા છે. એ ભલે રેકોર્ડ નથી થયા પણ એમને કર્ણાનિયોગ આપણે તો જોઈએ છે ને પ્રવચનોમાં, કેટલા કેટલા કર્ણાનિયોગના પણ રેફરન્સીસ આપતા હોય છે. પ્રથમાનિયોગ તમે જુઓ, એક એક પ્રવચનમાં ગુરુદેવના ચારેય અનિયોગનો શું આવી જાય છે? સુમેલ આવી જાય, એક એક સિદ્ધાંત આવી જાય. આપણને આવા ગુરુદેવ મળ્યા અને અને આવા છ ડાળા ઉપર તો ગુરુદેવના અદ્ભુત પ્રવચન છે. સવારને જ આપણે વાત કરી હતી કે આપણું જીવન સ્વાધ્યાયમય આરાધનામય આવા 12 ભાવનાઓનો અને જીનાગમ અગાધ છે અને ભરપૂર આપણી પાસે મળ્યું છે. આપણી પાસે તો સમય ઓછો પડે અને એટલું આપણી પાસે વસ્તુ સ્વરૂપ આ જીનવાણી માતા આપણી પાસે પ્રવચનો ગુરુદેવના બધા ઉપલબ્ધ છે. આપણે આપણા સમયનો બુદ્ધિનો શક્તિનો સદુપયોગ કરીએ, ખૂબ આપણો સ્વાધ્યાય આપણે કરીએ અને એક સમય આપણો એવો આવે કે એવી અંદરની રૂચિ થાય અને આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય, અનંતકાળ આપણે બધા સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જઈએ એવી જ મંગળ કામનાથી.